गुड आफ्टरनून बाळको, जय श्री कृष्ण। आनी पहला आपणे पाठ 22 आपणी आसपासना स्थळो विषे भणी गया, तो हवे आजे आपणे भणीशुं धोरण 1 विषय सामान्य ज्ञान पाठ 23 आपणा तहेवारो। पहला आपणे सूचना वाचीशुं। अहीं केटलाक तहेवारोना चित्रों आपेला छे। दरेक चित्र ओळखी तहेवारनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो, बराबर। तो आपणे तहेवारनुं चित्र जोईए, ओळखीए अने बॉक्समांथी शब्द शोधी खाली जग्यामां लखीशुं, बराबर। तो चालो આગળ વધીએ। પહેલું ચિત્ર છે દિવાળીનું। તો આપણે ખાલી જગ્યામાં બોક્સમાંથી શબ્દ શોધી લખીશું। આ રહ્યું નામ દિવાળી, તો આપણે આ શબ્દ ખાલી જગ્યામાં લખીએ દિવાળી આ રીતે, બરાબર। બીજું ચિત્ર છે નવરાત્રી, તો આપણે બોક્સમાંથી શબ્દ શોધી લખીશું। આ રહ્યો શબ્દ નવરાત્રી, તો આ શબ્દ આપણે ખાલી જગ્યામાં આ રીતે લખીશું નવરાત્રી, નવરાત્રી। ત્રીજું ચિત્ર છે હોળી ધૂળેટીનું, તો આપણે બોક્સમાંથી શબ્દ લખીશું હોળી ધૂળેટી। આ રહ્યું આ શબ્દ હોળી ધૂળેટી, તો આપણે અહીંયા આ રીતે લખવું હોળી ધૂળેટી, બરાબર। પછી આગળનું ચિત્ર છે ઈદે મિલાદ, તો બોક્સમાંથી આપણે લખીશું આ રીતે ઈદે મિલાદ। ત્યારબાદ ચિત્ર છે જન્માષ્ટમી, તો આપણે આ રીતે લખવું જન્માષ્ટમી, જન્માષ્ટમી। પછીનું ચિત્ર છે દશેરા, તો આપણે ખાલી જગ્યામાં આ રીતે લખીશું દશેરા, દશેરા। પછી છે સાતમું ચિત્ર છે ઉત્તરાયણનું, બરાબર। આ રીતે ઉત્તરાયણનું ચિત્ર છે, બરાબર। તો આપણે આ રીતે લખીશું ઉત્તરાયણ, ઉત્તરાયણ। પછીનું ચિત્ર છે સ્વતંત્રતા દિવસનું, તો આપણે લખીશું સ્વતંત્રતા દિવસ, સ્વતંત્રતા દિવસ, સ્વતંત્રતા દિવસ। એટલે જ્યારે આપણને આઝાદી મળી, બરાબર, એ આપણો સ્વતંત્રતા દિવસ કહેવાય। એટલે કે 15 ઓગસ્ટ જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। આગળ છે ચિત્ર ગણેશ ચતુર્થી, બરાબર। તો નીચેની ખાલી જગ્યામાં આપણે આ રીતે લખીશું ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી, બરાબર। તો તમારે પણ મારી સાથે ચોપડીમાં આ રીતે ખાલી જગ્યા લખવાની રહેશે। હવે આગળ વધીએ। આગળનું દસમું ચિત્ર છે નાતાલ, તો આ રીતે આપણે લખીશું નાતાલ, નાતાલ। ત્યારબાદનું ચિત્ર છે રક્ષાબંધન,
तो आपणे आ रीते लखीशुं रक्षाबंधन, रक्षाबंधन। ત્યારબાદ આગળનું ચિત્ર છે રામનવમી, તો આપણે લખીશું રામનવમી, રામનવમી। આ રીતે આપણે ખાલી જગ્યા લખીશું, બરાબર। હવે આગળ વધીએ, આગળ છે સ્વાધ્યાય, તો આપણે સૂચના વાંચીશું નીચે આપેલા તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરી લખો, બરાબર। તો આપણે પહેલું છે, પહેલા વાંચીશું સવાલ, ઝંડો ફરકાવવાનો તહેવાર, તો આપણે ઝંડો ક્યારે ફરકાવીએ છીએ, તો આપણે ઝંડો ફરકાવીએ છીએ, મેં હમણાં જ તમને જણાવ્યું, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય ત્યારે આપણે ઝંડો ફરકાવીએ છીએ, તો આપણે જવાબમાં લખીશું સ્વતંત્રતા દિવસ, તો બોક્સમાંથી એ શબ્દ લખીશું આ રીતે સ્વતંત્રતા દિવસ, આ રીતે, બરાબર। તો અહીંયા લખીએ સ્વતંત્રતા દિવસ, બરાબર। આગળ બીજું છે રંગોનો તહેવાર, તો બાળકો રંગોનો તહેવાર આપણને ખૂબ પસંદ છે અને આપણને ખ્યાલ પણ છે કે રંગોનો તહેવાર કયો છે, હોળી ધૂળેટી, હોળી ધૂળેટીના દિવસે આપણે રંગોથી રમીએ છીએ, બરાબર। તો રંગોનો તહેવાર આપણે લખીશું હોળી ધૂળેટી, બોક્સમાંથી આ રીતે હોળી ધૂળેટી, હોળી ધૂળેટી, બરાબર। ત્રીજું છે રાસ ગરબાનો તહેવાર, તે પણ આપણો ખૂબ મનપસંદ તહેવાર છે, તો રાસ ગરબાનો તહેવાર કયો છે, નવરાત્રી, તો આપણે અહીંયા લખીશું નવરાત્રી, નવરાત્રી, બરાબર। ચોથું છે સ્વચ્છતા અને રોશનીનો તહેવાર, તો સ્વચ્છતા અને રોશનીનો તહેવાર કયો છે, દિવાળી, બરાબર। તો આપણે અહીંયા જવાબ લખીશું દિવાળી, બોક્સમાંથી શબ્દ પસંદ કરીને આ રીતે, બરાબર, લખ્યું બાળકો। ચાલો આગળ છે પાંચમું, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર, તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન, તો આપણે અહીંયા લખીશું રક્ષાબંધન, બંધન, રક્ષાબંધન, બરાબર। આગળ છે શ્રીરામનો જન્મદિવસ, તો શ્રીરામનો જન્મદિવસ છે રામનવમી, તો આપણે કૌંસ બોક્સમાંથી શબ્દ પસંદ કરીને લખીશું આ રહ્યું રામનવમી, આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું રામનવમી, રામનવમી, બરાબર। સાતમું છે શ્રીકૃષ્ણનો જન્મદિવસ, તો શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે તેને કહેવાય જન્માષ્ટમી, તો બોક્સમાંથી શબ્દ લખીશું જન્માષ્ટમી, જન્માષ્ટમી, જન્માષ્ટમી। આગળ છે આઠમું ઈસુ ખ્રિસ્તનો, આગળ વધીએ આપણે, આગળ છે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, તો ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે તેને કહેવાય નાતાલ, ના
તાલ, બરાબર. આગળ છે નવમું, હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ, તો તેને કહેવાય ઈદે મિલાદ. ઈદે, ઈદ એ મિલાદ, ઈદે મિલાદ, બરાબર. આ રીતે આગળ છે દસમું, અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર, તો જ્યારે અધર્મ પર ધર્મનો વિજય થયો તે તહેવાર કહેવાય છે, કયો તહેવાર? દશેરા, દશેરા, બરાબર. આ રીતે લખું તો જ્યારે શ્રી રામ ભગવાન, જ્યારે અધર્મ પર ધર્મનો વિજય થયો હતો, જ્યારે શ્રી રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો, બરાબર. આગળ છે પતંગનો તહેવાર, તો પતંગનો તહેવાર કયો છે? ઉત્તરાયણ, ઉત્તરાયણ, બરાબર. આગળ ગણપતિ દાદાની પૂજાનો તહેવાર, તો ગણપતિ દાદાની પૂજાનો તહેવાર છે ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી, બરાબર. તો ચાલો બાળકો, આજે આપણે જેટલું ભણ્યા તેનો તમારે ઘરે અભ્યાસ કરવો, બરાબર, વાંચન કરવું. ઓકે, બાય, થેન્ક યુ.